કોઈ માણસના નસીબ ખરાબ હોય ને ત્યારે એને લગ્ન થાય છે, પણ નસીબ બહુ ખરાબ હોય ને ત્યારે એના બે વાર લગ્ન થાય છે. આ વાર્તા તારી વાર્તાથી મળતી આવે છે. એ ભાઈઓ તથા બહેનો, તમને બધાને મારા રામ રામ. ભાભી, શું થયું? હસમુખનું દરિયાપટ ઉપરથી મૃત્યુ થઈ ગયું છે. પણ વ્યાજના ચક્રવ્યૂહમાંથી છૂટવા માટે એક બાજુ ઓન પેપર મરી ગયો, બીજી બાજુ જીવતો રહ્યો. પૈસાની નહીં, અહીંયા તો ચાલી રહી છે ફેરાફેરીની હેરાફેરી. હું વાત કરી રહી છું ગુજરાતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીની, જેની અમદાવાદ ખાતે આજે ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં ફિલ્મની આખી ટીમ, એક્ટર્સ, ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ હાજર રહ્યા હતા, અને તે બધાએ ફિલ્મ અંગેના પોતાના મિજાજ શેર કર્યા મિજાજ સાથે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયંકા અને અત્યારે હું આવી પહોંચી છું ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના ટ્રેલર લોન્ચ માટે. આપણી સાથે છે મનોજ જોશી સર. કેમ છો સર? આઈ એમ ફાઇન, તમે કેમ છો? સર, આ ટાઇટલ થોડું સમજાવો ને, ફેરાફેરી હેરાફેરી. ફેરાફેરી, ફેરા એટલે શું ખબર છે ને? હા, આપણે કહીએ ને ફેરાફેરી, તો આ ફેરાના ફેરીની હેરાફેરી છે. જોરદાર છે, એકદમ જોરદાર છે. આ ફિલ્મમાં બાય મિસ્ટેક હું બે પત્નીઓનો વર છું, અને એ શું કામ છું, કઈ પરિસ્થિતિમાં છું અને કેવી રીતે એક જીવતા ભૂત જેવી હાલત મારી થાય છે. ઇટ્સ અ પ્યોર ફેમિલી એન્ટરટેનમેન્ટ, એટલે આખી ફેમિલી સાથે બેસીને માણી શકે એવી પ્યોર મનોરંજનાત્મક ફિલ્મ છે. આ ફિલ્મ જે છે એમાં મનોજ જોશી સાથે તમે સ્ક્રીન સ્પેસ શેર કરવાના છો, સો થોડુંક તમારા કેરેક્ટર વિશે, થોડુંક એમના કેરેક્ટર વિશે થોડુંક જણાવો ને અમને. ઓકે, સો વેન યુ ગેટ અ કોલ ફ્રોમ મનોજ સર, મનોજ સર ફોન કરે ત્યારે રાણા જેવા કે શું કેરેક્ટર છે, મને પૂરો ભરોસો હતો કે સરે ફોન કર્યો છે તો મારા લાયક જ કેરેક્ટર હશે જે હું કરી શકતી હશ, તો મને કર્યો છે. સો આઈ વોઝ વેરી હેપી, મેં બ્રીફ પણ ના માંગી, અને બેઝિકલી હું રોલ પ્લે કર્યું છું એમની ડોટરનો, જે આમ લાડ પ્રેમથી બગાડી ના કહેવાય પણ બહુ લાડ પ્રેમ કર્યો છે, બધી ડિમાન્ડ્સ પૂરી કરી છે, અને જો નથી કરતા તો મારી રીતે કરી લઉં છું. સો યા, અને હું એક છોકરાના પ્રેમમાં પડું છું જે મારા ડેડને નથી ગમતું, અને એનાથી દૂર કરવા માટેની જે બધી હેરાફેરીઓ થાય છે, એક તો ઓલરેડી બહુ બધી પ્રોબ્લેમ્સ હતી, એમાં હું ક્રિએટ કરી રહી છું. સો યા, એકદમ રમપાટ કોમેડી છે. આપણી સાથે છે કુલદીપ ગોર. કુલદીપ, હાઉ આર યુ? આઈ એમ ગુડ, હાઉ આર યુ? આઈ એમ ગ્રેટ. સો કુલદીપ, મેં તમારું ટ્રેલર જોયું હમણાં, મસ્ત લાગી રહ્યા છે. અમે બીજે આઈટમ સોંગ અંદર કર્યું છે, એમાં તો મજા પડી ગયું મને. કેવું લાગે છે? તમારું ફર્સ્ટ મૂવી છે, ફર્સ્ટ ડેબ્યુ મૂવી છે, એમાં બી ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કરેલો, ડાન્સ તમે કર્યો છે. આઈ એમ બ્લેસ્ડ. સો ફર્સ્ટ ફિલ્મ એન્ડ એ પહેલી ફિલ્મ આટલા સારા કલાકારો સાથે, આટલા સારા ડિરેક્ટર સાથે. ફર્સ્ટ થિંગ કે કોઈ પણ નાટક હોય, ફિલ્મ હોય કે કોઈ પણ મીડિયમ હોય, એના ડિરેક્ટર સારા હોય ને તો યુ આર ગોઈંગ ટુ બી કંટ્રોલ્ડ. આપ તમે કરેક્ટ દેખાશો, તમે કરેક્ટ કરશો, કારણ એ ડિરેક્ટર તમારામાંથી એ જ વસ્તુ બહાર કાઢશે જે એમને કાઢવી છે. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ગુજરાતી મૂવી, સો હાઉ વોઝ ધી એક્સપિરિયન્સ? આઉટસ્ટેન્ડિંગ, ઇટ વોઝ સુપર ડુપર ફેન્ટાબ્યુલસ એક્સપિરિયન્સ, એન્ડ આઈ એમ સો થેન્કફુલ ટુ મનોજજી કે મને એમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ કરી. તમને હું નીચે ઝૂકી જાઉં છું, તમને માને હું પ્રોમોમાં નથી, હું તમને ક્યાં બી પોસ્ટરમાં નહીં દેખાઈશ, હું એક સરપ્રાઈઝ ગિફ્ટ છું. તમે લોકોને થિયેટરમાં જોવું પડશે મને જોવા માટે. હું ચાંદની છું, તમને ચાંદનીને જોવા માટે અંધારામાં જવું પડશે. સાચું કહું તો મને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે. હવે ફરીથી એક હેરા ફેરી કરવી પડશે. મનોજ ભી બહુ અચ્છા દોસ્ત હૈ, કઈ બાર હમને એક સાથ કામ કરને કી કોશિશ કી,
गुजराती नाटक में करने की कोशिश की, हिंदी को नाटक लेकर वो मेरे पास आए थे, लेकिन बात बनी नहीं। और इस बार दो दिन में हमने ये चीज़ें फिक्स कर ली और मैं अहमदाबाद में थी, हमने ये बहुत ही सुंदर सिनेमा कर लिया है, एक हल्की फुल्की और बहुत ही सुंदर सरल से सहज ऐसी फिल्म जो आप हर किसी के साथ बैठकर देख सकते हो। आ फिल्म ना यूनिटे मात्र 29 दिवस में 460 कलाक काम करी एक नव रिकॉर्ड कायम कर्यो छे अने वर्ल्ड रिकॉर्ड्स इंडिया ना पावन भाई सोलंकी ना हस्ते फिल्म ने सौथी झड़पती फिल्म शूटिंग पूर्ण करवानुं सर्टिफिकेट पण एनायत करायुं छे। So must go and watch with your family on 13th April. 13th April, ખાસ જજો અને કુટુંબ અને પરિવાર સાથે જજો, મિત્રો સાથે. 13th April સિનેમા હોલ માં જઈને અમારી પિક્ચર શ્યોરલી જો. On 13th April ફેરા ફેરી હેરા ફેરી જરૂર જઈને જોજો અને આ ચાંદની ને આરતી નાગપાલ ને એના Facebook પેજ પર રે તો Insta પર ક્યાં પણ ફીડબેક આપજો. You are most welcome and I love you all. તું સાચો ભૂત છું કે ખોટો ભૂત એ ખબર પડશે. ચૂપ રે ને યાર, ગમે તે નહીં બોલ યાર, પ્લીઝ.